ની હારીજ નગરપાલિકા દ્વારા પાલિકા હસ્તકની દુકાનો અને કાચી દુકાનો ગલ્લાની જમીનના ભાડામાં એક સાથે ડબલ વધારો કરવામાં આવ્યો છે. ત્યારે આ વધારાને કારણે 100 જેટલા વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેમણે આ મામલે વિરોધ નોંધાવ્યો છે. વેપારીઓએ નગરપાલિકા અને મામલતદાર કચેરીએ પહોંચી આવેદનપત્ર આપી ભાડા વધારો પાછો ખેંચવા માંગ કરી છે. સાથે જ ચીમકી પણ ઉચ્ચારી છે કે જો વધારો પાછો નહીં ખેંચાય તો આગામી સમયમાં તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે. એ જે તે ચોરસ વિસ્તાર પર અલગ અલગ ભાડું છે, એનું 700 નું 1400 છે, 500 નું 1000 કર્યું છે. પણ 1000 રૂપિયા અને 1400 મહિનાનું મને નથી લાગતું કે એ વધારે કહેવાય. પાલિકા દ્વારા સભ્યશ્રીઓને તત્કાલીન સભ્યશ્રીઓના વિશ્વાસમાં લીધા સિવાય પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર શ્રીએ પ્રમુખ સ્થાનેથી ભાડા વધારાનો ઠરાવ કરેલ, એ વખતે બહુમતી સદસ્યોએ આ ભાડા વધારાનો વિરોધ કરેલ, એ અંગે માનનીય મંત્રી શ્રી દિલીપસિંહ ઠાકોરને પણ આ બાબતે રજૂઆત કરતો, સાહેબશ્રીએ પણ નગરપાલિકાને કહેલું કે ભાઈ આ ભાડા વધારો તમે પરત લો અને નવેસરથી તમે દુકાનદારો ધારકોને વિશ્વાસમાં લઈ અને એ લોકોની માગણી મુજબનો ભાડા વધારો તમે આપશો તો કોઈનો વાંધો નથી. પણ અત્યારના ચીફ ઓફિસર અને તાત્કાલિક પ્રમુખશ્રીએ આ બાબતે કોઈ પણ વાતના ધ્યાનમાં લીધા સિવાય એ લોકોએ નવી મુદતમાં નવી સાધારણ સભાની અંદર બહાલીમાં લીધેલ ઠરાવનો મુદ્દો મુલતવી રાખેલો, એ અમારા જાણવા મુજબ આજે વહીવટદાર તરીકે માનીદાર સાહેબસિંહ છે અને એમના દ્વારા આ ઠરાવનો ચીફ ઓફિસરે કોઈ પણ વિગત સમજાવ્યા વગર મામલતદારશ્રીને કોઈ પણ માહિતી જણાવ્યા સિવાય આ ઠરાવને બહાલીમાં આપેલ છે.